नमस्ते विद्यार्थी मित्रों, सोलमा पाठना बे भाग अपने पूरा कराया छे। त्रीजो भाग एटले के बे श्लोक चलावाना बाकी छे, जे आजे आपणे जोईशुं। विद्यार्थी मित्रों, बे पाठ तमे लख्या छे नोटमां, प्रश्नोना जवाब पण मैं आप्या हता ए पण लख्या छे। तो हवे आपणे आगळना श्लोको जोईशुं। फरीथी જે આગળ શ્લોકો ચલાવે એનું ભાષાંતર હું બોલી જઉં છું, બરાબર ધ્યાન આપશો। પહેલો શ્લોક છે, સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, કૂતરા પાસેથી છ, ગધેડા પાસેથી ત્રણ, કાકડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી પણ ચાર ગુણો શીખવા જોઈએ। બીજો શ્લોક જોઈએ તો, થોડામાં ઘણું કાર્ય જે માણસ કરવા ઈચ્છે છે તેણે બધા કાર્યની શરૂઆતમાં તે કાર્ય કરવું જોઈએ। સિંહ પાસેથી આ એક લક્ષણ લેવાનું કહેવાયું છે। ત્રીજો જોઈએ, બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ। મળેલું ખાનાર, થોડામાં સંતોષ રહેનાર, સારી રીતે ઊંઘનાર, ઝડપથી જાગી જનાર, સ્વામી ભક્ત અને સુરવીર કૂતરાના આ છ ગુણો જાણવા જોઈએ। પાંચમો જોઈએ, થાક્યા વગર ભાર ઉપાડનાર, ઠંડી અને ગરમીની પરવા ન કરનાર તેમજ હંમેશા સંતોષ રાખનાર ગધેડા પાસેથી ત્રણ ગુણો શીખવા જોઈએ। છઠ્ઠો જોઈએ તો, ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવવું, આળસનો અભાવ અને ઉદ્યમશીલતા આ પાંચ ગુણો કાગડા પાસેથી શીખવા જોઈએ। બરાબર, હવે આપણે જોઈએ સાતમો શ્લોક, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સ બંધુભિઃ સ્ત્રિયમ આપદગતામ રક્ષેત ચતુ શિક્ષેત કુકુટાત। યુદ્ધ યુદ્ધ લડાઈ કરવી, પ્રાતરુત્થાન પ્રાત વત્તા ઉત્થાન સવારે વહેલા ઉઠવું, ભોજનમ સહ સાથે, ભોજનમ ભોજન, બંધુભી જાત ભાઈ બંધુ બી જાત ભાઈઓ, જાત ભાઈઓ સાથે ભોજન કરવું, સ્ત્રિયમ આપદગતમ 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 આપત્તિમાં પડે સ્ત્રીયમ સ્ત્રીઓની રક્ષેત રક્ષા કરવી, ચતુઃ શિક્ષેત કુકુટાત ચતુઃ ચાર ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ। કેટલા ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ? ચાર ગુણો। કયા કયા? તો જોઈએ આપણે, લડાઈ કરવી, સવારે વહેલા ઉઠવું, જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને આપત્તિમાં પડેલી સ્ત્રીઓની રક્ષા કરવી, આ ચાર ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ। બરાબર, દરેક શ્લોકનું ભાષાંતર મોડે કરી દેવાનું છે, જો ભાષાંતર લખું છું, લડાઈ કરવી,
सवारे वहला जुओ जात भाइयों साथे भोजन करो आपत्तिमा पड़ेली स्त्रियोनी रक्षा करवी चार कुकड़ा पासे थी सीखवा जोईए। छेलो श्लोक जोईए आपणे तो य एतान विंशति गुणान आचरिष्यति मानवः कार्य अवस्थासु सर्वासु अजेयः स भविष्यति। य एतान जे आ विंशति गुणान विंशति गुणान वीस गुणों चरिष्यति आचरण करते सामान्य भविष्यकाल रूप से आचरण करते कार्य अवस्था से कार्य अवस्था से બધા કામકાજના સમયમાં અજેય તે અજેય ભવિષ્યથી થશે ય માનવ જે માણસ એતાને આ વિંશતિ ગુણાન વીસ ગુણોનું આચરિષ્યતિ આચરણ કરશે જે માણસ આ વીસ ગુણોનું આચરણ કરશે સ તે સર્વાસુ કાર્ય અવસ્થા છે બધા કામકાજના સમયમાં અજેય ભવિષ્યતિ અજે થશે। ફરીથી જુઓ જે માણસ આ વીસ ગુણોનું આચરણ કરશે તે બધા કામકાજના સમયમાં અજે થશે। જે આ પ્રાણીઓના આપણે બતાવ્યા સિંહ પાસેથી એક બગલા પાસેથી એક ગધેડા પાસેથી ત્રણ પછી કાગડા પાસેથી પાંચ કૂતરા પાસેથી છ અને કુકડા પાસેથી ચાર આ બધા ગુણો એટલે કે વીસ ગુણોનું જે માણસ આચરણ કરશે એ કોઈ કાર્યમાં પાછળ પડશે નહીં હંમેશા એ પ્રગતિ સાથે જે માણસ આ વીસ ગુણોનું આચરણ કરશે તે બધા કામકાજના સમયમાં અજે થશે। બરાબર તો અહીંયા આગળ આ
8 શ્લોકોનું ભાષાંતર આપણે પૂરું કર્યું છે. ફરીથી જોઈ લઈએ તો બીજો અને ચોથો આ 2 શ્લોક મોડી કરવાના છે. સાથે સાથે ત્રીજો, પાંચમો અને સાતમો, 3, 5 અને 7 આ 3 અર્થ વિસ્તાર માટે તૈયાર કરવાના છે. તો સંસ્કૃતમાં કેટલાક પ્રશ્નો છે એ જોઈ લઈએ આપણે. તો સિંહાત કતિ લક્ષણાનિ શિક્ષેત, સિંહાત કતિ લક્ષણાનિ શિક્ષેત. સિંહાત કતિ લક્ષણાનિ શિક્ષેત, તો એકમ લક્ષણ, દ્વે લક્ષણ, ત્રીણી લક્ષણાની કે બહુ લક્ષણાની, તો કયું હશે? સિંહ પાસેથી એકમ લક્ષણ. પછી પ્રભુત્તમ શબ્દ છે વિરુદ્ધાર્થ, એટલે તમને શબ્દના અર્થમાં જ લખાયું છે. પ્રભુત્તમ એનું વિરોધી શું થશે? અલ્પ. પ્રભુત્તમ એટલે વધારે અને અલ્પમ એટલે ઓછું. ગર્દભ અવિશ્રામમ કિમ મહતિ, ગર્દભ અવિશ્રામ, ગર્દભ અવિશ્રામ કહ વહતિ, થાક્યા વગર શું કિમ, કિમ વહતિ થાક્યા વગર શું ઉપાડે છે? તો ભાર. કાક શબ્દ છે પર્યાય, એ પણ મેં તમને લખાયું છે. કાક હ તો વાયસ. બરાબર. પછી ગુજરાતીમાં પ્રશ્નો છે. મનુષ્ય બગલા અને કાકડા પાસેથી શું શીખવું જોઈએ? તો કાકડા અને બગલા પાસેથી શું શીખવું જોઈએ? એક કાર્ય કે બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. બરાબર. એ બગલા પાસેથી. અને બીજું કયું છે? કાકડા પાસેથી. કાકડા પાસેથી શું શીખવું જોઈએ? ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવવો, આળસનો અભાવ અને ઉદ્યમશીલતા, આ 5 ગુણો કાગડા પાસેથી શીખવા જોઈએ. ગધેડામાં કયા ગુણો છે? કેટલા ગુણો છે ગધેડામાં? તો 3. કયા કયા 3 ગુણો છે? તો થાક્યા વગર ભાર ઉપાડવું, ઠંડી અને ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતોષ રાખવો, આ 3 ગુણો છે. પછી કોઈપણ પરિસ્થિતિમાં અજય બનવા માટે માણસે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ માણસે? આ 20 ગુણો છે, એ 20 ગુણોનું આચરણ કરવું જોઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સ્વાધ્યાય શબ્દાર્થ ભાષાંતર મેં લખાવ્યા છે. સ્વાધ્યાય તમારે લખવાનો છે. બરાબર. ધ્યાન આપી અને વ્યવસ્થિત રીતે સારા અક્ષરથી સ્વાધ્યાય લખવાનો. હવે સમાસ જોઈ લઈએ આપણે. કાલ દેશ, કાલ દેશ એનો સમાસ થાય કાળ અને દેશ. તો કયો સમાસ થશે? ઉત્તરેતર દ્વંદ્વ સમાસ. કાળ અને દેશ, અનેથી વિગ્રહ થાય એટલે ઇત્રેતર દ્વંદ્વ સમાસ.
પછી બીજો છે પ્રભુ ભક્ત, પ્રભુ ભક્ત. મેં તમને પહેલા જ કહ્યું છે ને નો ની નું ના આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. સ્વામી નો ભક્ત ષષ્ઠી તત્પુરુષ સમાસ. શીતોષ્ણ, શીતોષ્ણ ઠંડી અને ગરમી, બરાબર. એમાં ખોટો આવે નપુંસકલિંગમાં વપરાય ત્યારે સમાહાર દ્વંદ્વ સમાસ બને છે. સમાહાર દ્વંદ્વ સમાસ. આલય સંગ્રહ, આલય સંગ્રહ. માળાનો સંગ્રહ માં એક કયો સમાસ થશે? ષષ્ઠી તત્પુરુષ. માળાનો સંગ્રહ ષષ્ઠી તત્પુરુષ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાસ પણ નોટમાં લખવાના છે અને ધ્યાન રાખવાનું છે. 16મો પાઠ આપણો અહીં આગળ પૂરો થાય છે. હવે પછીના ક્લાસમાં આપણે લઈશું પાઠ 17. અસ્તુ.